बार साइंस संस्कृत पद्य बे स्मृति रसुदा। હવે આમાં આપણે 1-5 શ્લોકોનો શબ્દાર્થ અને અનુવાદ જોઈએ। હવે આજે શ્લોક નંબર 6 શરૂ કરીએ। શ્લોક નંબર 6 દુરાચારો હી પુરુષો લોકે ભવતિ નિંદંતિ દુઃખભાગી ચ સતતમ વ્યાધિ અલ્પાયુ એવ ચ। વ્યાસ લોક મનુસ્મૃતિમાંથી લેવામાં આવ્યો છે। હવે દુરાચાર એટલે ખરાબ, લોકે હી એટલે ખરેખર, લોક એટલે શ્લોક સંસાર, નિંદંતિ એટલે નિંદાને પાત્ર, દુઃખ ભાગો દુઃખને પામનાર દુઃખી થનાર, સતત સતત નિરંતર, વ્યાધિ એટલે વ્યાધિવાળો અને અલ્પાયુ એટલે ટૂંકા આયુષ્યવાળો ઓછી ઉંમર વાળો, એવું એટલે જો તો દુરાચારી પુરુષો સંસારમાં નિંદા પાત્ર બને છે। દુરાચારી એટલે ખરાબ, માણસ પુરુષ એટલે કોઈ પુરુષ સ્ત્રીની વાત નહીં પણ માણસ, દુરાચારી માણસ સંસારમાં નિંદા પાત્ર બને છે અને વળી નિરંતર દુઃખ પામતો રહે છે। સતતમ એટલે નિરંતર સતત, અને વળી સતત દુઃખ પામતો રહે છે, દુઃખી થનાર રહે છે, રોગી રહે છે, વ્યાધે રોગી અને રહે છે અને ટૂંકા સુખાયુષ્ય વાળો થાય છે, અલ્પાયુ એવું અને ટૂંકા આયુષ્ય વાળો થાય છે। દુરાચારી માણસ જ સંસારમાં નિંદા પાત્ર બને છે। ખરાબ માણસ હોય એને બધા હંમેશા શું કરે, નિંદા જ કરે, ખરાબ કામ કરતો હોય તો બધા એની નિંદા જ કરે છે અને વળી નિરંતર દુઃખ પામનાર થાય છે, એને ક્યાંય સુખ મળતું નથી અને રોગી રહે છે અને ટૂંકા આયુષ્ય વાળો થાય છે। હવે આપણે શ્લોક નંબર 6 ના શબ્દ જોઈએ। દુરાચારી ખરાબ, હી જો લોકે એ સંસારમાં જગતમાં, નિંદંત એ નિંદાને પાત્ર, દુઃખભાગી દુઃખને પામનાર દુઃખી,
અલ્પાયુ એ અહીંયા સંધિ છૂટી પડશે તો વ્યાધિત વત્તા અલ્પાયુ વત્તા એવ તો વ્યાધિત એટલે રોગી અલ્પાયુ એટલે ટૂંકા આયુષ્ય વાળો ઓછી ઉંમર વાળો અને એવ એટલે ઉચ્ચ દુરાચારી પુરુષ સંસારમાં દુરાચારી પુરુષ દુરાચારી માણસ સંસારમાં નિંદાને પાત્ર બને છે અને નિરંતર હંમેશા દુઃખ પામનાર રહે છે રોગી રહે છે અને ટૂંકા આયુષ્ય વાળો થાય છે. હવે શ્લોક નંબર 7 આચારત લભતે હરિ આચારત ઉપસેતા પ્રજા આચારત ધનુક્ષય આચારો અંત્ય રક્ષણ આ શ્લોક પણ મનુસ્મૃતિમાંથી લેવામાં આવ્યો છે. હવે આચારત આચારત એટલે આચારથી આચરણથી આચરણ એટલે વ્યવહાર આચારત એટલે આચરણથી વ્યવહારથી લભ લભ એટલે લભતે એટલે મેળવવું પ્રાપ્ત કરવું આયુ આયુ એટલે વય ઉંમર આયુષ્ય ઈપ્સિતા એટલે ચાહેલી પસંદ કરેલી પ્રજા એટલે પ્રજા સંતાન અક્ષય એટલે ક્ષય વિનાનો ક્ષય ન થાય તેવું હંતિ હંતિ એટલે હણવું મારવું અને અલક્ષણ અહીંયા અંત્ય લક્ષણ અમારી સંધિ છૂટી પડશે હંતિ વત્તા અલક્ષણ હંતિ એટલે હણવું મારવું અને અલક્ષણ એટલે અલક્ષણ અપલક્ષણ નહીં આચરણથી વ્યવહારથી લભતે મેળવવું પ્રાપ્ત કરવું આયુ વય ઉંમર ઈપ્સિતા એ ચાહેલી પસંદ કરેલી અક્ષય એ ક્ષય વિનાનું
हंतीय लक्षण संदेश भी करते हंतीय तथा अलक्षण तो हंती हंतीय એટલે ભણવું મારું અને અલક્ષણ એટલે અલક્ષણ અલક્ષણ સદાચારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે સદાચારથી વ્યવહારથી આચરણથી આચરણથી મનુષ્ય આયુષ્ય મેળવે છે આચરણથી ઈચ્છેલા સંતાનની પ્રાપ્તિ થાય છે આચરણથી સારા વ્યવહારથી સદાચારથી ગમે તે લખો તો પણ ચાલે એટલે સારા વ્યવહારથી મનુષ્ય આયુષ્ય મેળવે છે સારા વ્યવહારથી સદાચારથી ઈચ્છેલા સંતાનની પ્રાપ્તિ થાય છે સદાચારથી અખૂટ ધન મળે છે સારા આચરણથી આપણને અખૂટ ધન મળે છે ખૂટે નહીં તેટલું ધન મળે છે અને સદાચાર અપલક્ષણનો નાશ કરે છે અને સારો વ્યવહાર અપલક્ષણનો નાશ કરે છે સારું આચરણ મનુષ્યને આયુષ્ય અપાવે છે સારું આચરણથી મનુષ્ય આયુષ્ય મેળવે છે સારા સારા આચરણથી ઈચ્છેલા સંતાનની પ્રાપ્તિ થાય છે સારા આચરણથી અખૂટ ધન મળે છે અને સારું આચરણ અપલક્ષણનો નાશ કરે છે હવે શ્લોક નંબર સર્વ પરવસમ સુખમ સર્વ આત્મવસમ સુખમ એતત વિદ્યાત્વ સમાસને લક્ષણમ સુખ દુઃખ યો તો પરવસમ એટલે પારકાને વસ થયું બીજાના અંકુશમાં હોય તેવું આત્મવસમ પોતાના કાબુમાં હોય તેવું આપણા આત્માને વસ હોય તેવું એતત એટલે આ વિદ્યાત્વ એટલે જાણવું સમાસેન ટૂંકમાં સંક્ષેપમાં લક્ષણ લક્ષણ સ્વરૂપ સુખ દુઃખ કયું સુખ અને દુઃખ
માલિકાને વશ હોય તેવું, આત્મવશમ, આત્માને વશ હોય તેવું, પોતાના વશમાં હોય તેવું. એતદ વિદ્યાત, અહીંયા સંધિ છૂટી પડશે, એતદ વત્તા વિદ્યાત, એટલે આ વિદ્યાત એટલે જાણવું જોઈએ. સમાસ ટૂંકમાં સંક્ષેપમાં લક્ષણ ને લક્ષણ, સુખ દુઃખ, સુખ અને દુઃખ. બાળકાને વશ હોય તે બધું કાર્ય દુઃખરૂપ છે, એટલે બીજાથી જે કામ આપણે કરવાનું હોય એ કેવું છે, દુઃખરૂપ છે. કેમ? કારણ કે બીજાથી કામ કરવાનું હોય તો એના સરવડે એના સમયે કામ કરે, એટલે આપણા સમયે કામ થાય ને, એટલે દુઃખરૂપ છે. પોતાને વશ હોય તેવું બધું કાર્ય સુખરૂપ છે. આપણે જો જાતે જ કરવાનું હોય તો એ બધું કાર્ય આપણને સુખરૂપ છે, આપણા સમયે આપણે બધું કરી શકીએ છીએ. સુખ અને દુઃખ, આ સુખ અને દુઃખના આ લક્ષણ સંક્ષેપમાં જાણવા જોઈએ. સુખ અને દુઃખના આ લક્ષણ સંક્ષેપમાં ટૂંકમાં જાણવા જોઈએ. બાળકાને વશ હોય તે બધું કાર્ય દુઃખરૂપ છે, અને પોતાને વશ હોય તે બધું કાર્ય સુખરૂપ છે. સુખ અને દુઃખના આ લક્ષણ સંક્ષેપમાં જાણવા જોઈએ. હવે અહીંયા એકથી આઠ શ્લોકોનો આપણો અનુવાદ. હવે ફરી એકવાર પહેલા શ્લોકથી હું અનુવાદ કરું, એટલે આપણું એકવાર રિવિઝન પુનરાવર્તન પણ. અધર્મે ધર્મે એત તાવત તત્વ બદ્રાણી હશે તત સપન્ના જયતિ મોહ સમૂલમ તુ. માણસ અધર્મથી પહેલા સમૃદ્ધ થાય છે, પછી શત્રુઓ પર વિજય મેળવે છે, છેવટે મૂળ સહિત નાશ પામે છે, પરિવાર સહિત એનો નાશ થાય. સહ પ્રહષ્ટા ભાવ્યમ ગૃહ કાર્ય સુક્ષય સુસંસ્કૃતો સુસંસ્કૃતો તપસ કર્યા વે ચ મુક્ત અસ્થયા. નારીએ હંમેશા પ્રસન્ન ગૃહ કાર્યમાં, નારીએ હંમેશા પ્રસન્ન ગૃહ કાર્યમાં કુશળ, સાધન સામગ્રીને સ્વચ્છ રાખનાર અને ખર્ચમાં કડકસર યુક્ત કરવું જોઈએ. નારીએ કેવું કરવું જોઈએ? તો નારીએ હંમેશા પ્રસન્ન ગૃહ કાર્યમાં કુશળ, સાધન સામગ્રીને સ્વચ્છ રાખનારી અને ખર્ચમાં કડકસર યુક્ત કરવું જોઈએ. વેદલ સ્વીકરણ પૂર્વ વિચાર અભ્યસન જપ તદાનમ જ એવ શિષ્યભ્યો વેદાસભ્યો પંચ. વેદોનું અધ્યયન પાંચ પ્રકારનું છે. વેદોનું અધ્યયન કેટલા પ્રકારનું છે? તો વેદોનું અધ્યયન પાંચ પ્રકારનું છે. પહેલા વેદોનો સ્વીકાર કરવો જોઈએ, મનન કરવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ અને જપ કરવો જોઈએ. ત્યાર પછી તે જ્ઞાન શિષ્યોને દાન કરવું જોઈએ. યથા કાષ્ટમય અસ્થિ ય ચ ચર્મમયો મૃગ ય ચ વિગ્રહ અનધિયાન ત્રયસ્તે નામધારણ. લાકડાનો બનેલો હાથી, કાષ્ટમય અસ્થિ, અસ્થિ એટલે હાથી, લાકડાનો બનેલો હાથી, ચામડે બનેલું હરણ અને જે વેદ વેદા ન ભણેલો વિદ્વાન હોય એ ત્રણેય માત્ર નામ ધારણ કરનારા છે. યથા અન્ન મધુ સંયુક્ત મધુ વ અન્ન સંયુક્ત એવમ તપસ્વ વિદ્યાચ સંયુક્ત ભેષજ. જે મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય છે તે વિધિ વડે જોડાયેલું તપ ગ્રહણ ઔષધ છે. જે મધથી યુક્ત હોય છે, જે મધથી યુક્ત અન્ન કે અન્નથી યુક્ત મધ હોય છે તે વિધિ વડે જોડાયેલું તપ મહાન ઔષધિ છે. શ્લોક નંબર છ. દુરાચારો હિ પુરુષો લોકે ભવતી દુર્ગતા દુઃખ ભાગી ચ સતત વ્યાધિ અલ્પાયુ એવ છે. દુરાચારી માણસ જ, ખરાબ માણસ જ સંસારમાં નિંદ્રા પાત્ર બને છે અને વળી નિરંતર દુઃખ પામતો રહે છે, રોગી રહે છે અને ટૂંકા આયુષ્ય વાળો થાય. આચારત લભતે આચારત ઇપ્સ ત પ્રજા આચારત ધન અક્ષય આચાર હંતિ અલક્ષણ. સદાચારી માણસ, સારા આચારવાળો, સારા વ્યવહારવાળો માણસ આયુષ્ય મેળવે છે. સારા વ્યવહારવાળો માણસ ઈચ્છેલા સંતાનની પ્રાપ્તિ થાય છે અને સારા આચરણથી
અખૂટો ધન મળે છે. સારું આચરણ, સારો વ્યવહાર અપલક્ષણનો નાશ કરે છે. સર્વ પરવસમ દુઃખ સર્વ આત્મનવસમ સુખ એક તો વિદ્યાર્થ સમાધિના લક્ષણ દુઃખ દુઃખયો સુખ દુઃખ. પાટાને વશ હોય તે બધું કાર્ય સુખરૂપ છે. પોતાને વશ હોય તે બધું કાર્ય સુખરૂપ છે. સુખ અને દુઃખનું આ લક્ષણ સંક્ષેપમાં જાણવા જોઈએ. હવે આપણે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 જોઈએ. તો પ્રશ્ન નંબર 1માં અધર્મે ગતે તાવતઃ કિમ પશ્યતિ. તો અધર્મે ગતે તાવતઃ વધરાણિ પશ્યતિ. વેદાભ્યાસો હિ ખાલી કૃત્યા. વેદનો અભ્યાસ કેટલો છે? તો પાંચે વેદનો અભ્યાસ પાંચે પંચ. આચાર્ય કિમ અંતિ આચાર્ય અલક્ષણ અંતિ અક્ષયમ ધન અસ્મા. તો આચાર્ય ખૂટે નહીં ધન ક્યાંથી મળે છે? તો સારા વ્યવહારથી સારા આચરણ. સર્વ આત્મવસમ કાલ પોતાને વશ હોય એવું ખાલી જગ્યા. તો શું પોતાને વશ હોય તે બધું આપણને સુખકારી છે, આપણને સુખ આપનારું છે. હવે પ્રશ્ન નંબર 2 નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં કે ત્રય નામ ધારકા સંધિ. કયા ત્રણ માત્ર નામ ધારણ કરે છે? નામનું નામના જે કહેવાય છે તો ચ કાષ્ટમય કાષ્ટમય અસ્થિ ચર્મમય મૃગ અનધ્રિયાન વિપ્રહ ચ નામ ધારકા સંધિ. આ ત્રણ માત્ર કહેવા પડતા નામ ધારણ કરે છે. મહત ભેષજમ કિમ અસ્થિ. તો મહત ભેષજ તપસા સંયુક્ત વિદ્યા અસ્તિ. દુઃખભાગી કહ અસ્તિ. તો દુરાચાર પુરુષ સતત દુઃખભાગી. આચારત કિમ કિમ લભતી. તો આચારત આયુ ઇપ્સિતા પ્રજા અક્ષયમ ચ લભતી. સર્વ પરવસમ કિમ. તો સર્વ પરવસમ દુઃખમ અસ્તિ. બાળકાને વસમાં હોય એ બધું શું છે? દુઃખકારી જ. હવે પ્રશ્ન નંબર 3 માં નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર. તો અધર્મથી વર્તનાર પુરુષને છેવટે સી ગતિ થાય છે એમાં શ્લોક નંબર 1 આવશે. તો અધર્મથી પહેલા સમૃદ્ધ થવાય છે, પછી અધર્મી માણસ શું કરે છે? શત્રુ પર વિજય મેળવે છે અને છેવટે એના પરિવાર સાથે એનો નાશ થાય છે. કોણ માત્ર નામને જ ધારણ કરે છે? તો એમાં શ્લોક ઉપર 4 નો અનુવાદ આવશે કે ચામડે ભરેલું હરણ, લાકડાનો બનેલો હાથી અને જે વેદ વેદાંગે ન ભણેલો વિદ્વાન હોય, દેખાડવા માટે કશું આવડતું ન હોય છતાં દેખાડો કરતો હોય તેવો માણસ આ ત્રણેય માત્ર નામને ધારણ કરે. કેવો પુરુષ અલ્પાયુ બને છે? તો દુરાચારી પુરુષ ખરાબ પુરુષ હોય અને તે સંસારમાં નિંદાને પાત્ર બને છે અને નિરંતર સતત દુઃખ ભોગવે છે અને હંમેશા રોગી રહે છે અને છેવટે એ ટૂંકા આયુષ્યવાળું થાય છે. માણસ કયા કારણે સતત દુઃખ ભોગવે છે? તો માણસ દુરાચારને કારણે સતત હંમેશા દુઃખ ભોગવે છે. હવે સંક્ષિપ્તાત્મક પ્રશ્ન નંબર 4 સમીક્ષાત્મક નોંધ. તો સમૂલમ તુ વિનિશ્યતિ. હવે સમૂળો સમૂલમ એટલે સમૂળો પરિવાર સહિત નાશ થાય છે. હવે આમાં અધર્મનું આચરણ કરનાર વ્યક્તિ જે 4 સોપાનમાંથી 4માંથી પસાર થાય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અધર્મનું આચરણ કરનાર માણસ પહેલા સોપાનમાં વૃદ્ધિ પામે છે. પહેલાં શું થાય છે? એનું એ વૃદ્ધિ પામે છે, ખૂબ ધન મેળવે છે, પ્રગતિ કરે છે અને પછી બીજામાં એ સારા દિવસો જુએ છે. એટલે કે એ બધું જે મેળવ્યું છે એમાંથી એ સુખ મેળવે છે. ત્યાર પછી ત્રીજામાં એ શત્રુઓ પર વિજય મેળવે છે. એ ખૂબ જ બળવાન થઈ જાય છે, એની પાસે બધું જ હોય છે, ધન સત્તા સંપત્તિ બધું હોય, એટલે શું કરે? શત્રુઓ પર વિજય મેળવે છે અને પછી સજ્જન ઉપર વિજય મેળવે છે. આ રીતે અધર્મ આચરનાર વ્યક્તિ આ 3 સોપાનમાં કોઈને પણ
આશ્ચર્ય થાય તેવા પ્રકારનું સુખી જીવન જીવે છે. કોઈ બધાને એવું થાય ત્યારે અધર્મી છે, ખરાબ માણસ છે, છતાં કેવું સરસ સુખકારી જીવન જીવે છે. પરંતુ છેલ્લા ચોથામાં તેનો સમૂહ નાશ થાય છે. એટલે અધર્મનું આચરણ કરનાર પહેલાં તો સુખ ભોગવે છે, પછી એના પરિવાર સહિત એનો નાશ થાય છે. હવે નારી સત્તા પ્રવેશતા આવ્યો, એટલે કે સમાજમાં નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ, નારી કેવી હોવી જોઈએ એનું આપણે અહીંયા વર્ણન કરવાનું છે. તો એક તો નારીનું મુખ મોં ઉપર હંમેશા હર્ષ દેખાવો જોઈએ, હંમેશા હસતી જ હોવી જોઈએ. એટલે કે સામાજિક વ્યવસ્થા એવી હોવી જોઈએ કે નારીના મુખ ઉપર ક્યારેય સુખ દેખાય નહીં, સુખની ચાલ હોય નહીં. આપણે સમાજની વ્યવસ્થા જેવી હોવી જોઈએ કે નારી હંમેશા પ્રસન્ન જ રહે, તે બધા કાર્યો કરવામાં નિપુણતા રાખવી, તે પ્રમાણે નારીને શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. નારીને બધું જ આવે, નારી બધા મોસે જાય એવી સમાજમાં એવી શિક્ષણ વ્યવસ્થા પ્રણાલી હોવી જોઈએ. અને એક ત્રીજું કે કુટુંબ પરિવારના કાર્યો કરવા માટે જે સાધન સામગ્રી હોય, સાધન સામગ્રી એને પ્રાપ્ત કરવી હોય તે સારી કક્ષાની હોવી જોઈએ. એટલે નારીના ઘડતર માટેનું આ રેખાચિત્ર છે. આ રેખાચિત્રમાં એવો નિર્દેશ થયો જોઈ શકાય છે કે સમાજમાં નારી માટે બધા જ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ અને નારીને સમજવી જોઈએ અને નારીને આપણે સુખી કરવી જોઈએ. વેદા વ્યાસોહી પંચા વેદનો અભ્યાસ પાંચ પ્રકારનો હોય છે. હવે વિદ્યાભ્યાસની પદ્ધતિના પાંચ તબક્કા અહીંયા વર્ણવવામાં આવે છે. પ્રથમ તબક્કામાં વિદ્યા એ જ્ઞાનનો સ્વીકાર કરવો. બીજા તબક્કામાં સ્વીકાર કરી આપણે વિદ્યા જે ભણી એ વિદ્યા ઉપર આપણે વિચાર મનન કરવાનું અને મનમાં ઉતારવાનું. અને ત્રીજા તબક્કામાં મનન કર્યા પછી સતત તેનો અભ્યાસ કરવાનો, એનું પુનરાવર્તન સતત કરતું રહેવાનું. અને ચોથા તબક્કામાં પોતાના મનમાં જે વિદ્યાનો જપ કરવાનો છે. આ રીતે ચાર તબક્કામાંથી વિદ્યા પસાર થઈને પોતાના મનમાં સ્થિર કરી લેવાની છે. પરંતુ આટલું કરે પૂરતું નથી, અહીં એક છેલ્લો તબક્કો પણ જણાવ્યો છે. તે મુજબ પાંચમા તબક્કે પ્રાપ્ત કરેલી વિદ્યાને આપણે શિષ્યને આપવાની છે. એટલે કે જે કંઈ ભણ્યા હોય તેને ભણાવવાનું પણ છે. આમ વિદ્યા અભ્યાસના પાંચ તબક્કા છે. લક્ષણો સુખ સુખ કોને કહેવાય અને દુઃખ કોને કહેવાય એ પ્રશ્નના અનેક ઉત્તર આપી શકાય. અહીં સુખ અને દુઃખનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જે કાર્ય પોતાની અધીન હોય તે કાર્ય સુખ છે, જે કાર્ય આપણે જાતે જ કરી શકતા હોય તે કાર્ય આપણને સુખ આપનારું છે. અને જે કાર્ય પાડકાને આપીને પાડકાથી આપણે બીજા જોડે આપણે કરવાનું હોય તે કાર્ય આપણને દુઃખરૂપ હોય છે. જો માણસ સર્વદા સુખી રહેવા ઈચ્છતો હોય તો ત્યાંની હંમેશા બધા કાર્યો પોતે જાતે જ કરવા જોઈએ. પારકા પેલી કહેવત છે ગુજરાતીમાં કે પારકી આશા સદા નિરાશા, પારકા ઉપર ક્યારે આપણે આધીન રહેવું જોઈએ નહીં. પારકા ઉપર આધીન રહેનાર વ્યક્તિને દુઃખ જ દુઃખ મળે છે. જ્યારે પોતાના ઉપર આધીન રહેનારને પોતે જાતે કાર્ય કરનાર હંમેશા માણસ સુખી થાય છે. આજે નાની નાની બાબતોમાં માણસ બીજા ઉપર આધાર રાખનારો બની ગયો છે અને એ કારણે દુઃખી થાય છે, એનાથી દુઃખ દૂર થતું નથી. આથી દરેક વ્યક્તિએ સ્વાધીન એટલે કે પોતે જાતે જ પોતાનું કામ કરવું જોઈએ અને હંમેશા સુખની પ્રાપ્તિ કરવી જોઈએ. હવે પ્રશ્ન નંબર છ આપેલો છે, શ્લોક પૂર્ણ કરો. હવે જો પહેલો આપ્યો છે યથા અન્ન મધુઅ, એ શ્લોક નંબર પાંચ છે. પછી બીજો દુરાચાર હિ અલ્પાયુ, એ શ્લોક નંબર છ. અને આચારાથી લક્ષણ, એ શ્લોક નંબર સાત. અને ચોથો સર્વ પરવસન સુખ દુઃખયો, શ્લોક નંબર આઠ. આ બધા આ ચારે ચાર શ્લોકો આપણે સંસ્કૃતમાં તૈયાર કરવાના છે અને આનો અનુવાદ પણ તૈયાર કરવાનો છે. હવે પ્રશ્ન નંબર આગળ કે આપેલા છે સામે એના યોગ્ય જવાબ લખવાના છે. તો સહ પ્રવસ્ત્રયા ભાગ્ય તો ગુરુ કાર્ય શું લક્ષ્ય, યથા કાષ્ટમયો હસ્તી તો કેવ ચર્મમયો મૃગ, યથા અન્ન મધુ સંયુક્ત તો મધુ અન્ય સંયુક્ત, તદાનમ ચ એવ શિષ્ય પ્યો તો વેદાભ્યાસો હિ પંચ થાય. હવે અહીંયા આપણો આ પદ્ય બે શ્લોકોનું ચેપ્ટર જે હતું